અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી ચર્ચા છે. અલ્પેશ ઠાકોર કમલમમાં જઈ કેસરીઓ ધારણ કરી શકે છે અને અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં પણ સ્થાન મળે તેવા સંકેત છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાવા અંગે પ્રદેશ ભાજપે હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાનાર 4 એમએલએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે, પરંતુ ભાજપે તેની પુષ્ટિ નથી કરી. અલ્પેશ અને ધવલસિંહે પોતાની બેઠક પરથી જ લડી શકે છે પેટાચૂંટણી.